રાજ્યભરની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની તારીખ જાહેર થઈ ગઈ છે. જામનગર મહાનગરપાલિકા સહિત રાજ્યની કુલ 6 મહાનગરપાલિકાઓની ચૂંટણી 21 ફેબ્રુઆરીએ યોજાશે. મહાનગરપાલિકાઓની ચૂંટણીઓની મતગણતરી 23 ફેબ્રુઆરીએ કરવામાં આવશે. નગરપાલિકાઓ, જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતોની ચૂંટણી 28 ફેબ્રુઆરીએ યોજાશે, જેની મતગણતરી 2 માર્ચે થશે. ચૂંટણીની તારીખોના એલાનની સાથે જ આચારસંહિતા અમલી બની ગઈ છે. દેવભૂમિ દ્વારકામાં પ્રવાસન વિભાગ દ્વારા જગત મંદિર નજીક આવેલ માર્ગને કિનારે 65 છત્રીઓ બનાવવામાં આવી હતી. સમય જતા આ છત્રીઓ યાત્રિકો તથા વાહન વ્યવહાર માટે અવરોધરૂપ બનવા લાગી હતી, જેને ધ્યાને લઈ કલેક્ટર નરેન્દ્રકુમાર મીનાની સૂચનાથી આજે પ્રવાસન વિભાગ દ્વારા નિર્મિત 65 છત્રીઓનું ડિમોલિશન કરવામાં આવ્યું હતું. દેવભૂમિ દ્વારકા જિલ્લાના વરવાડા ગામ પાસેથી એસઓજીએ સુલતાન અયુબભાઈ સાઢા નામના યુવાનને 15 નકલી ડ્રાઇવિંગ લાયસન્સ સાથે ઝડપી લીધો હતો. આરોપી તેના સાગરીતો સાથે નકલી ડ્રાઇવિંગ લાયસન્સ બનાવી આપતો હતો. અત્યાર સુધીમાં 39 નકલી ડ્રાઇવિંગ લાયસન્સ વિતરણ કરી દીધા હોવાનું આરોપીએ કબૂલ્યું હતું. આરોપીની પૂછપરછ પછી પોલીસે આ કૌભાંડમાં સામેલ અન્ય આરોપીઓને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે. જામનગર નજીક દરેડ ગામે સરકારી જમીન પર મોટા પાયે દબાણ થયું હોવાનું બહાર આવ્યું છે. તંત્ર દ્વારા કુલ 64 આસામીઓ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ પ્રકરણમાં પોલીસે મુખ્ય સૂત્રધાર વિજય જયંતિભાઈ માલાણીની ધરપકડ કરી હતી. આ પછી પોલીસ દ્વારા આ પ્રકરણમાં વધુ 21 આરોપીઓની ધરપકડ કરવામાં આવતા ખળભળાટ થયો છે. ઉલ્લેખનીય છે કે આ પ્રકરણ હાઈકોર્ટ સુધી પહોંચ્યું છે.